આ ફિલ્મ બનાવવાનું મુખ્ય કારણ આજની દુનિયામાં યુવાનોના મનમાં સ્ત્રી માટે શું આદર અને સન્માન છે તે જાણવાનું છે આ ફિલ્મ દ્વારા અમે સમાજને મદદ કરવા માંગીએ છીએ અને વધતા બળાત્કારને અટકાવવા માંગીએ છીએ આ ફિલ્મના મુખ્ય કલાકારો એટલે કે છગન અને મગન બંને ભાઈઓના વિચાર કંઈક આવા છે એક સ્વપ્નની દુનિયામાં રહે છે તો બીજો એક નંબરનો થરકી છે એક ઘટનાથી તેમની જિંદગી અને સ્ત્રી પ્રત્યેનું વલણ બદલાઈ જાય છે મારું નામ ઉર્વશી સોલંકી છે હું ગુજરાતી જ છું પાલનપુરથી અને મેં ઘણી બધી ગુજરાતી કન્નડા ભોજપુરી હિન્દી મૂવી કરી છે હેઝઅ લીટ ફિલ્મ આ છે ગુજરાતી ફિલ્મ છે એકદમ નવો જ સબ્જેક્ટ છે ગુજરાતમાં મતલબ ઘણી બધી મૂવી આવી છે લવ સ્ટોરી છે લાઈક ફોરેન ટ્રીપ આ તે પણ ધીસ ઇઝ અ વેરી ન્યૂ સબ્જેક્ટ અને રેપ પર આજ સુધી ગુજરાતીમાં કોઈ ફિલ્મ નથી બની એટલે ગુજરાત માટે એક નવું જ છે અને આમાં એક સારો મેસેજ છે મૂવીમાં મેસેજ એ છે કે આજકાલ એટલા બધા રેપ થઈ રહ્યા છે કોઈ સેફ નથી મારી ભાણી છે એ અહીંયા ભણે છે એક કલાક લેટ થાય તો મને ટેન્શન થાય છે કે ક્યાં હશે એટલે આજે એવું બધા જ ઘરોમાં હોય છે કે તમારી છોકરી ટ્યુશન ગઈ હોય સ્કૂલ ગઈ હોય ફ્રેન્ડ્સ જોડે ફરવા ગઈ હોય બે કલાક લેટ થાય તો તમને એમ જ થાય છે કે ક્યાં હશે તમે ફટાક થઈને તમે એવું વિચારતા નથી કે કે બે ના અઢી કલાક થાય તો શું ફરક પડે છે ઘર શાંતિથી આવી જશે બટ તમારા બધાના ઘરમાં આ જ પ્રોબ્લેમ છે વી આર નોટ સેફ એટ ઓલ તો એક ઘણા બધા કેન્ડલ માર્ચ પણ થતા હોય છે ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે બટ કોઈ બદલાવ નથી કે લોકો બીજેપી લઈ લો કોંગ્રેસ લઈ લો રામ મંદિર બનાવવા જાય છે પણ છોકરીઓ સેફ નથી કારણ કે એ લોકો એવા બધા જ મુદ્દાઓ પર બધી ચર્ચાઓ અને એવા બધા જ મુદ્દા ઉપર પૈસાઓ ખર્ચા થતા હોય છે પણ છોકરીની સેફ્ટી માટે ક્યાંય થતા નથી અને વી આર નોટ ડુઇંગ અ બિગ કે અમે બહુ બદલાવ લાવી દઈશું એવું અમે નથી કહેવા માગતા બટ આ આમ દ્વારા અમારો એક એવો સંદેશ છે કે થોડો ઘણો તો બદલાવ જરૂર આવશે આઈ એમ ગૌરવ બારોટ હું મુંબઈથી છું આઈ એમ બોલીવુડ ડિરેક્ટર આઈ એમ એક્ટર ડાયરેક્ટર બેસિક કન્સેપ્ટ એ છે કે તમે તમે તો મીડિયાવાળા છો તમે સાંભળ્યો હશે કે ચૌદ મહિનાની છોકરીનો રેપ થયો એના પહેલાં એક બે વર્ષની છોકરીનો રેપ થયો એક સોળ વર્ષની છોકરીનો રેપ થયો નિર્ભયા કાંડ થયો પણ બધા છે ને દુઃખ વ્યક્ત કરે છે કોઈ કંઈક કરવા માંગતું નથી આ સોચ એક છે ને નપુંસક સોચ થઈ ગઈ છે અમારી અમે એવો વિચાર કરીએ છીએ કે અમારા સાથે કંઈ નથી થયું ને તો અમે કંઈ નહીં કરીએ બીકોઝ આઈ ડોન્ટ થિંક સો ધીસ મારા ઘરે પણ મારી મા છે મારી બેન છે મારી વાઈફ છે કાલે એનો રેપ થશે ત્યારે હું કંઈક કરીશ સો દેટ ઇઝ રોંગ અગર આપણે જઈએ ગલ્ફ કન્ટ્રીઝમાં અરબમાં જઈએ નહીં તો તમે બીજી કોઈ એવી કન્ટ્રીઝ જોશો તો ત્યાં આગળ છોકરીઓને જોવા માત્રથી સજા આપવામાં આવે છે અને રેપ ઉપર તો ડાયરેક્ટ ફાંસી છે તો અમારા દેશમાં ફાંસી કેમ નથી ફિલ્મનો મેસેજ એ છે આ વુ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે અને સાથે સાથે કોમેડી પણ છે એટલે ફર્સ્ટ હાફ છે એમાં અમે સેક્સ કોમેડી રાખી છે અને સેકન્ડ હાફમાં અમે એક વ્યક્તિનો રેપ થઈ જાય છે એના પછી ફક્ત એ એકલો સફર નથી કરતો એનો આખો પરિવાર એની આખી ફેમિલીની જે દશા થાય છે એ વિશે અહીંયા બતાવવામાં આવ્યું છે कारण के केहू बो आसान वो कहते हैं ना आसान शब्दों में आसान सी चीज है कि रेप हो गया पर रेप हो गया उसके बाद क्या हुआ वो किसी ने पूछा तो कोई नहीं पूछता लोगों को ऐसा लगता है कि योगेश्वरी रामानुज साथ एन एस गुजरात न्यूज अहमदाबाद